લોકડાઉનમાં આંશિક રાહત મળતા પાલનપુર તાલુકા પંચાયતની સાધારણ સભા યોજવામાં આવી હતી. છેલ્લા 2 મહિનાથી કોરોનાના કહેરને લઈ સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આ લોકડાઉનને લઈ સરકારી કામ પણ બંધ હતા, કચેરીઓ પણ ખાલી જોવા મળી રહી હતી. ત્યારે હવે લોકડાઉનમાં આંશિક રાહત મળતા પાલનપુર તાલુકા પંચાયત દ્વારા પ્રથમ સાધારણ સભા રાખવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સભામાં તાલુકાના લગતા વિકાસના કામોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. સભામાં 15માં નાણાં પણ હની ગ્રાન્ટને લઈ રજૂઆત કરવામાં આવી હતી. દરેક સભ્યને વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા 12 મહિનાથી કોઈ કામ થયું નથી, જેના માટે ઠરાવ કરી સરકારને રજૂઆત કરવામાં આવી. તાલુકા પંચાયતના અધિકારીઓ, સરપંચ તેમજ ડેલિગેટો સાથે સંકલન કરી વિસ્તારના વિકાસ માટે કામ કરે તે માટે માલણ સીટના ડેલિગેટ સંજય ચૌધરીએ રજૂઆત કરી હતી. આજરોજ તારીખ 28/5/2020ના રોજ પાલનપુર તાલુકા પંચાયતમાં કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સરકારના ધારાધોરણના નિયમો મુજબ પાલનપુર તાલુકા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ. આ સામાન્ય સભામાં મોટાભાગના સદસ્યો માન્ય પ્રમુખશ્રી, માન્ય ધારાસભ્યશ્રી, માન્ય ટીડીઓશ્રી અને જવાબદાર અધિકારીઓ હાજર રહેલ. આ સભાની અંદર મુખ્યત્વે મુદ્દો સરકારશ્રીના 15માં નાણાપંચ અંતર્ગત વાત કરવામાં આવેલી. 15માં નાણાપંચમાં તાલુકા પંચાયતના સદસ્યોને જે મળવાપાત્ર રકમ છે એની વાત કરવામાં આવેલી અને કયા વિસ્તારમાં અને કયા પ્રકારે એ ગ્રાન્ટની વેચણી અને વાપરી શકાય એ બાબતે પણ વાત કરવામાં આવેલી. વિશેષ મુદ્દો બીજો એ પણ રહેલ કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે છેલ્લા 12 મહિનાથી પાલનપુર તાલુકા પંચાયતની અંદર એનું એક પણ કામ થવા પામેલ નથી, તો એ બાબતે પણ ઉપરની સરકારો થોડી જવાબદાર છે, તો એ બાબતે પણ ઉપરની સરકારોમાં પણ રજૂઆત કરવામાં ઠરાવ કરવામાં આવેલ કે ઉપરની સરકારો આનો યોગ્ય નિર્ણય લઈ અને વહેલા તે પહેલાના ધોરણે આ જે યોજનાઓ છે ચાલુ કરે. શૌચાલય જે યોજના છે એ પણ શૌચાલય યોજનાઓ અમુક સમયાંતરે બંધ પડી જતી હોય છે, એ યોજનાઓ પણ સદંતર ચાલુ રહે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવેલી. અને જે તે જવાબદાર અધિકારીઓ જે સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યો સાથે સંકલન કરવામાં જે અભાવ ઉભો થાય છે એ અભાવ ન ઉભો થાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવેલી. આ બાબતે આવનારા સમયમાં કોઈ પ્રશ્ન ઉભો ના થાય અને તમામ વચ્ચે એક સંકલન થઈ અને વિસ્તારનું યોગ્ય કામ થાય એ બાબતે માન્ય પ્રમુખશ્રીએ પણ જણાવેલ અને માન્ય ટીડીઓશ્રીએ પણ જણાવેલ અને બહુ સરસ રીતે સભાનું કાર્યક્રમ થયેલ. અને અગાઉના સમયમાં જે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય, શૌચાલયની વાત હોય કે 15માં નાણાપંચની વાત હોય, તમામ ક્ષેત્રે સરપંચો અને તાલુકા પંચાયતના ડેલિગેટોને સાથે લઈ અને કામ કરવામાં આવશે એ બાબતે સર્વાનુમતે ઠરાવ કરી અને પણ ચર્ચા કરવામાં આવેલી. જય હિન્દ, જય ભારત.